बोटाद खाते आवेल आराधना स्कूल संकुल खाते कोविड रूम 19 आइसोलेट हॉस्पिटल टूंक समयमां शुरू थशे। हालमां वैश्विक कोरोनानी महामारी ने लईने समग्र राज्यमां दिन प्रतिदिन केसो वधी रह्या छे त्यारे बोटादमां बरवाड़ा खातेनी कोविड हॉस्पिटलमां बेड फूल थई गया छे त्यारे तंत्रए तात्कालिक आराधना स्कूल संकुलना संचालक दिलीपभाई साबवाना सहयोगथी अंदाजित 185 बेडनी हॉस्पिटलनी तड़ामार तैयारीओ चाली रही छे। तेमज गणतरीनी कलाकोमां आ हॉस्पिटल शुरू थई शके छे। हालमां कोरोना नो फैलावो झड़पथी थई रह्यो होय अने लोकोने हॉस्पिटल माटे तेमज बेड माटे खूब पारावार मुश्केली पड़ती होय जेने लईने बोटाद आराधना स्कूल संकुल खाते तमाम सुविधाओथी सज्ज एवी कोविड 19 हॉस्पिटल 185 बेडनी बनाववा माटेनी कार्यवाही शुरू थई रही छे अने आ हॉस्पिटलमां तमाम सुविधाओ जेवी के वेंटिलेटर ऑक्सिजन तेमज पूरती सारवार मळी रहे तेवा हेतुसर बोटाद जिल्ला आरोग्य तंत्र तथा जिल्ला वहीवटी तंत्र द्वारा तड़ामार तैयारी करवामां आवी रही छे अने जो शक्य हशे तो गणतरीना कलाकोमां ज हॉस्पिटल शुरू થઈ શકે છે। આરાધના કેમ્પસ બોટાદ આજે બોટાદ ખાતે રહેતી આઇસોલેટ હોસ્પિટલની તૈયારી પૂરી જોશમાં ચાલી રહી છે, એના વિશે આપ શું કહેશો? રાષ્ટ્ર જ્યારે આપત્તિના કાળમાંથી ગુજરી રહ્યું હોય ત્યારે અમારા મંત્રી શ્રી સૌરભભાઈના માર્ગદર્શન નીચે અને અમારું આરાધના કેમ્પસ કોઈ અપેક્ષા વગર આજે ખુલ્લું મૂકી દીધું છે તંત્ર માટે અને જનતા માટે। તંત્ર પણ તનતોડ મહેનત કરી રહ્યું હોય, એ પંચાયત હોય કે પછી આરએનબી હોય કે પછી કલેક્ટર ઓફિસ હોય કે આરોગ્ય શાખા હોય કે નગરપાલિકા હોય, તમામ મિત્રોના સહકાર પણ લઈ રહ્યા છે। જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં લોકો યોગદાન પણ આપી રહ્યા છે। તંત્ર આટલી મહેનત કરતું હોય તો અમે પણ એક ડગલું આગળ ચાલવા માંગીએ છીએ કે કાંઈક ને કાંઈક જનતાની સુવિધા માટે કદાચ આ 25 કરોડનું બિલ્ડિંગ છે અને કદાચ 250 કરોડનું હોત તો પણ અમે આપવા માટે, કારણ કે આ ધરતી છે એ ભાવનગર જિલ્લાના જેણે દેશને પ્રથમ રજવાડું આપ્યું, ભાવનગર સ્ટેટની ધરતી છે, ભાવનગર મહારાજે પહેલું રજવાડું આપ્યું હતું। એ રીતે પણ બધાને બધી સામાજિક સંસ્થાઓને પણ વિનંતી કરું છું કે આપત્તિના સમયમાં તંત્રને અને સરકારને અને જનતાને જ્યાં જ્યાં મદદની જરૂર હોય ત્યારે આગળ આવવાની તમામને જરૂર છે। અચ્છા, અહીંયા જે આઇસોલેશન વોર્ડ બની રહ્યા છે આશરે કેટલા બેડના બનશે? આજે છેલ્લા 8 દિવસથી કામગીરી શરૂ છે, આજે 24 બેડ અને જેવી રીતે આગળ ચાલતા જાય એવી રીતે ટોટલ 185 બેડનું આયોજન છે અને મને એટલો વિશ્વાસ છે કે આ 185 બેડની અંદર લોકોને સારી એવી સુવિધા મળશે અને સારું એવું જ્યારે આરોગ્ય ખાતું પણ અહીં કામ કરી રહ્યું છે ત્યારે એને સારી ફેસિલિટી મળશે।